નમસ્કાર ઇવનિંગ બુલેટિનમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે રોશની સમાચારની શરૂઆત કરીએ હેડલાઇન્સથી ખેડૂતોના જીવ તાળવે ચોટ્યા રાજ્યના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદથી ઉભા પાકને અને યાર્ડમાં પડેલી જણોશોમાં નુકસાન ઊંઝા અને બેચરાજીમાં પોણો ઇંચ વરસાદ એકવીસમી સુધી માવઠાની સંભાવના ક્રિપ્ટો કરન્સી મુદ્દે પહેલી વાર બોલ્યા મોદી સિડની ડાયલોગમાં પીએમ મોદીએ આપી ચેતવણી વડાપ્રધાને કહ્યું ક્રિપ્ટો ખોટા હાથમાં ન જાય નહીં તો યુવાનોને બરબાદ કરી નાખશે અમદાવાદમાં બે હજાર ઇગ્નાએસી ઇમારતોમાં ફાયર ન હોવાની કોર્પોરેશનની કબૂલાત આજે રાજ્યમાં ફાયર સેફ્ટી એક્ટની અમલવારી મામલે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી તમિલનાડુ અને કેરળમાં વરસાદના કારણે સુરત ટેક્સટાઇલ ઉદ્યોગ પ્રભાવિત પોંગલના તહેવારમાં રૂપિયા એકસો પચાસ કરોડના નુકસાનનો અંદાજ અંડર 19 વર્લ્ડ કપ બે હાજર જાહેર સમાચાર મળી રહ્યા છે અરવલ્લી થી અરવલ્લીમાં ખેડૂતોનો હોબાળો ટેકાના ભાવે મગફળી ખરીદવાની બંધ કરાતા રોષનો માહોલ જોવા મળી રહ્યો છે કમોસમી વરસાદના માહોલ વચ્ચે પુરવઠા વિભાગનો બંધ કરવાનો નિર્ણય મગફળી લઈને પહોંચેલા ખેડૂતો રજળી પડ્યા મોડાસા સહિત કુલ સાત કેન્દ્ર પર ખરીદી બંધ થતા ખેડૂતોને મુશ્કેલી ઊભી થઈ છે તો અરવલ્લીમાં ખેડૂતો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો છે ટેકાના ભાવે મગફળી ખરીદવાની બંધ કરાતા રોષનો માહોલ જોવા મળી રહ્યો છે કમોસમી વરસાદી માહોલ વચ્ચે પુરવઠા વિભાગનો ખરીદી બંધ કરવાનો નિર્ણય મગફળી લઈને પહોંચેલા ખેડૂતો રજળી પડ્યા મોડાસા સહિત કુલ સાત કેન્દ્ર પર મગફળીની ખરીદી બંધ થતા મુશ્કેલીમાં મુકાયા અહીંયા આજે મગફળી લઈને આવ્યા હતા સવારના સાત વાગ્યાના કોઈ પણ મેસેજ જાણ કર્યા નહોતા સરકારે આ ઉઠાને લીધે આજે લેવાની ખરીદી બંધ કરી હતી પણ અમે જે રોજ જિંદાક્રિયા પ્રમાણે આવી જ્યાં સરકારે કોઈ પણ જાણકારી નથી મીડિયા રિપોર્ટમાં પણ નથી આપી અને હવામાનની આગાહીને લીધે એમણે કીધું કે ભાઈ આજે બંધ છે તો અમને ખેડૂતોને આજે પાછો જવાનો વારો આવી રહ્યો છે અને હો ગઈકાલે મેં પૂછ્યું તો કોલ કર્યો હતો કે ભરીને કે એની ટાઈમ આવી જજો એવું ત્યાંથી અહીંયાથી જાણ કરવામાં ભાડાનું નુકસાન ભાડું નક્કી કરીને મેં અમારે રિટર્ન જઈને અને અથવા સાધન પડી રહ્યું એવું છે સરકાર શ્રી દ્વારા કોઈ પણ મેસેજ કરવામાં આવેલું નથી વરસાદી વાતાવરણ કારણે અઢાર વાતાવરણ બહુ ખરાબ છે અત્યારે હાલ પણ ચોટાની વરસાદી ચોટા ચાલુ છે જેના કારણે કોઈ પણ ખેડૂતનું પ્રોબ્લેમ જ્યાં જે ખેડૂતો આવ્યા છે અગાઉ મેસેજ જે દસ તારીખથી ખરીદી ચાલુ થઈ એ દરમિયાન રહી ગયેલા ખેડૂતો આવ્યા છે એના માટે સરકારશ્રી દ્વારા શનિવારનું સ્પેશિયલ આયોજન કરવામાં આવેલું છે સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના મોરડમાં આગ લાગતા ઘાસચારો બળીને ખાખ થયો વડાલી તાલુકાના મોરડ ગામે પટેલ તારાબેન રામજીભાઈના ખેતરમાં કોળિયામાં બપોરના સમયે આગ લાગતા પચીસ ટ્રેક્ટર જેટલું મગફળીનું ગોતું ઘાસચારો બળીને ખાખ થઈ ગયો હતો જ્યારે આગ લાગતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો તેમજ સદનસીબે જાનહાનિ ટળી હતી વધુમાં પટેલ હર્ષભાઈના જણાવ્યા મુજબ આગ એટલી ભીષણ હતી કે ફાયર વિભાગની વડાલી અને ખેડબ્રહ્માની બે ગાડી અને ચાર ટેન્કર પાણી છાંટતા આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી દેશના ઉત્તરીય ભાગમાં થયેલી હિમવર્ષાને પગલે ગુજરાતમાં પણ અનેક ભાગમાં ઠંડીનું જોર વધવા લાગ્યું છે તો બીજી તરફ વાદળછાયા વાતાવરણથી ખેડૂતોની ચિંતા વધી છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે રાજ્યમાં અઢારથી એકવીસ નવેમ્બર સુધી ઉત્તર અને દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ થવાની સંભાવનાઓ સેવાઈ હતી બુધવારે ગુજરાતના મોટાભાગના જિલ્લાઓના વાતાવરણમાં પલટો આવ્યો હતો જ્યારે આજે વહેલી સવારથી જ ઉત્તર ગુજરાતના પાટણ પાલનપુર મહેસાણા ગાંધીનગર સહિત નડિયાદ અને સૌરાષ્ટ્રમાં જૂનાગઢ સાથે કચ્છ સહિત અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ શરૂ થયો છે નવેમ્બરની મધ્યમાં માવઠું થતા શિયાળુ સિઝનને લઈને ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે ઉત્તર ગુજરાત ઉપરાંત સોરઠના જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના ઘણા વિસ્તારોમાં હવામાન વિભાગની આગાહી મુજબ ગઈકાલ સાંજથી વાતાવરણમાં પલટો આવ્યો હોય તેમ વાદળછાયું વાતાવરણ અમુક તાલુકાઓમાં છવાયું હતું આજે વહેલી સવારના સમયે જૂનાગઢ મેદરડા અને તાલાલા ગીર તાલુકાના અનેક ગામોમાં કમોસમી વરસાદનું માવઠું વરસી જતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી કમોસમી વરસાદ વરસવાના એંધાણને પગલે ખેડૂતોમાં ચિંતાની લાગણી જન્મી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા ધ સિડની ડાયલોગ કાર્યક્રમમાં સંબોધન કર્યું હતું મોદીએ કહ્યું કે ભારતના લોકો માટે ખૂબ જ સન્માનની વાત છે કે તમે મને સિડની ડાયલોગમાં સંબોધન કરવા માટે આમંત્રણ આપ્યું મોદીએ કહ્યું હતું કે હું આને ઇન્ડો પેસિફિક ક્ષેત્ર અને ઉભરતા ડિજિટલ વિશ્વમાં ભારતની કેન્દ્રીય ભૂમિકાની માન્યતા તરીકે જોઉં છું પીએમ મોદીએ કહ્યું હતું કે અમે દુનિયાનું સૌથી મોટું પબ્લિક ઇન્ફોર્મેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવી રહ્યા છીએ અમે વિશ્વનું સૌથી મજબૂત પેમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવી રહ્યા છીએ અમે વિશ્વના સૌથી મોટા ડેટા કન્ઝ્યુમર છીએ તેમણે કહ્યું કે અમારી વન નેશન વન કાર્ડ યોજનાથી દેશના કરોડો મજૂરો લાભ લઈ રહ્યા છે ભારતના સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં નવા નેતાઓ સામે આવી રહ્યા છે કૃષિ અને સ્વચ્છ ઊર્જામાં પણ અમે ડિજિટલ ટેકનોલોજીથી તસવીર બદલી રહ્યા છીએ વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં ક્રિપ્ટો મુદ્દે ચેતવણી આપી હતી મોદીએ કહ્યું કે તમામ દેશોએ મળીને તે નક્કી કરવું પડશે કે ક્રિપ્ટો કરન્સી ખોટા હાથમાં ન આવવી જોઈએ નહીં તો તે આપણા યુવાનોને બરબાદ કરી નાખશે આ પહેલીવાર હતું જ્યારે મોદીએ જાહેર મંચ પર ક્રિપ્ટો કરન્સી પર વાત કરી છે ભરૂચ જિલ્લાના આમોદના કાંકરિયા ગામના સડત્રીસ પરિવારના એકસો ત્રીસ જેટલા આદિવાસીઓને મુસ્લિમ બનાવવાના ષડયંત્રમાં ડીવાયએસપી કક્ષાએ તપાસ ચાલી રહી છે આમોદના કાંકરિયા સિવાય આસપાસના ગામોમાં પણ ધર્માંતરણ થયું છે કે નહીં તેની તપાસ શરૂ કરી દેવામાં આવી છે સાથે જ હાલના નવ આરોપી સિવાય બીજા પણ અન્ય આરોપી છે કે નહીં તે પણ તપાસનો વિષય બન્યો છે આમોદ પોલીસ મથકે ગેરકાયદેસર રીતે હિન્દુ સમાજના ગરીબ વસાવા લોકોને ઘર મકાન રાશન ધંધો રોજગાર શિક્ષણ લગ્ન કરાવી આપવાની લાલચે મુસ્લિમ ધર્મ અંગીકાર કરાવવા અંગેની નોંધાયેલી ફરિયાદમાં ડીવાયએસપી એમ પી ભોજાણીએ તપાસ હાથ ધરી છે આ માટે ત્રણ અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે ધર્માંતરણમાં સામેલ નવ પૈકીના ચાર આરોપીઓ અયુબ બરકત પટેલ ઇબ્રાહિમ પુના પટેલ અબ્દુલ અઝીઝ પટેલ તેમજ યુસુફ જીવન પટેલની ધરપકડ કરી તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે હિન્દુ સમાજના ગરીબ પરિવારોનું ગેરકાયદે ધર્માંતરણ કરાવવાના ષડયંત્રમાં આમોદના બેકરીવાલા બંધુ એટલે કે સબ્બીર બેકરીવાલા અને સમજ બેકરીવાલા મુખ્ય સૂત્રધાર હોવાનું મનાઈ રહ્યું છે બેકરીવાલા બંધુઓએ પહેલીવાર અજીત છગન વસાવાને ભોળવી તેનું અબ્દુલ અઝીઝ પટેલના નામે ધર્માંતરણ કરાવ્યું હોવાની વિગતો મળી રહી છે જે બાદ અબ્દુલ અઝીઝે અન્ય લોકોનું ધર્માંતરણ કરાવ્યું હતું ઉલ્લેખનીય છે કે આમોદના કાંકરિયા ગામે છેલ્લા ઘણા વર્ષોથી એકલ દોકલ લોકોનું ધર્માંતરણ કરાવવામાં આવતું સામે આવ્યું છે અને છેલ્લા પાંચથી છ વર્ષથી પ્રવૃત્તિ વધુ તેજ બની હોવાનું જાણવા મળી રહ્યું છે ગામના સાત કે આઠ લોકોને ઇકો કારમાં સુરત લઈ જઈ તેમના મુસ્લિમ નામો સાથે આધાર કાર્ડ બનાવી આપવામાં આવતા હોવાની વિગતો પણ સામે આવી છે થરાદ તાલુકામાં દસ ગામ દીઠ ફરતા પશુ દવાખાનાની રામપુરા ટીમની અનોખી કામગીરી સામે આવી ગુજરાત સરકાર દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે જેમાં પશુઓ માટે દસ ગામ દીઠ એક ફરતા દવાખાના માટે ડોક્ટરની ટીમ તેમજ ગાડી ફાળવવામાં આવી છે જે બિલકુલ નિઃશુલ્ક છે અને જેની નોંધણી માટે ઓગણીસો બાસઠ નંબર પર કોલ કરીને જાણ કરવાની હોય છે ત્યારે થરાદ તાલુકામાં પણ બે ટીમો ફાળવવામાં આવી છે જેમાં એક જેતડા તેમજ બીજી રામપુરા ગામે ટીમ ફાળવવામાં આવી છે

નંદીને છેલ્લા ત્રણ દિવસ ખૂબ બીમાર હાલતમાં દેખાતા બાજુના ખેતર માલિક વિક્રમભાઈ રાજપૂત દ્વારા સ્થાનિક પ્રાઇવેટ પશુ ડોક્ટર બોલાવીને દવા કરાવી હતી પરંતુ કોઈ ફરક ન દેખાતા ઓગણીસો નંબર પર કોલ કર્યાના થોડા જ સમયમાં ફરતું દ પશુ દવાખાનાની ટીમ સ્થળ પર આવીને નંદી મહારાજને દવા કરીને ભાનમાં લાવ્યા હતા ત્યારે ઇમરજન્સી સેવા આપવા બદલ ડોક્ટર કિરણસિંહ રાજપૂત તેમજ પાયલોટ બબાજી રાજપૂતનો સ્થાનિક લોકો દ્વારા આભાર માનવામાં આવ્યો હતો કારણ કે ગાડા બાવળની ગાઢમાં જાડીઓમાં નંદી બીમાર હાલતમાં હતો ત્યારે કાંટા કે પાણીની પરવા કર્યા વગર દબાવ કરીને ભાનમાં લાવી ઉભો કર્યા પછી જ ત્યાંથી રવાના થયા હતા. વલસાડના રામલાલા મંદિરની વાડીમાં મહારુદ્ર યજ્ઞ તથા નવચંડી યજ્ઞનું બહુમૂલ્ય આયોજન કરવામાં આવ્યું. વલસાડ પારડીના પ્રાચીન ધામ રામલાલા મંદિરની વાડીમાં ચતુર્દિવસીય ધાર્મિક ઉત્સવના રંગમાં રંગાયેલા ભાવિક ભક્તો સંગે

એ પૂર્વ યોગાનું યોગ કુવારી આનંદી વશીના યજમાન પદે મહા રુદ્ર યજ્ઞનું આયોજન થયું અને ગામ ઉપરાંત ભાવિક ભક્તોને સેવાનો લાભ મળ્યો છે યજ્ઞના આચાર્ય પદે આરૂઢ પ્રિયાંકભાઈ ભટ્ટ દ્વારા સાંપડેલી માહિતી મુજબ ત્રણ દિવસમાં છ લાખ સાડત્રીસ હજારથી પણ વધુ યજ્ઞ આહુતિ આપવામાં આવી છે સતત છ કલાક સુધી ધનપાઠ રુદ્રી કરાવવામાં આવી જેમાં દૂધના અભિષેક દ્વારા ભોલેનાથનો અભિષેક કરવામાં આવ્યો જે યજ્ઞની અપ્રતિષ્ઠા ઘટના હતી શિવ અને શક્તિ એકબીજાના વીણ અધૂરા કહેવાય તેવી ભાવના સાથે ઉપસ્થિત પાંત્રીસ ભૂદેવો થકી સાતસો શ્લોકથી દસ પાઠનું પઠન સાથે યજ્ઞવેદીમાં તલ ખીર અને ઘી મિશ્રિત દ્રવ્ય દ્વારા અગિયારમાં પાઠ સાથે આકૃતિ આપી માતાજીની આરાધના કરવામાં આવશે આવતીકાલે નવચંડીની પૂર્ણાહુતિ સાંજે ચાર ત્રીસ કલાકે થશે બંને દિવસની પૂર્ણાહુતિ સાથે મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું છે સ્વર્ગસ્થ વિનોદરાય ધીરજલાલ વસી પરિવાર દ્વારા યોજાયેલા ચતુર્દિવસીય કાર્યક્રમમાં ત્રણો બહેનોએ સપરિવાર પૂજામાં ભાગ લીધો હતો આનંદી વશી અને સંયુક્તા બેન વસીના આમંત્રણથી ઉપસ્થિત ગ્રામજનો અને મહેમાનોએ પ્રસાદ અને પૂજા લાભ લીધો હતો આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ટિન્ટોઈ મુકામે આત્મનિર્ભર ગ્રામ યાત્રા યોજાઈ યાત્રા શ્રી પીએમ કોઠારી હાઈસ્કૂલથી ટિન્ટોઈના મેન બજારમાં યોજવામાં આવી હતી યાત્રામાં ટિન્ટોઈ ગ્રામ પંચાયતના તલાટી અમૃતભાઈ પટેલ તથા સીઆરસી ઇન્ચાર્જ સંજયભાઈ પંડ્યા અને સ્કૂલના બાળકો જોડાયા હતા આત્મનિર્ભર ગ્રામ યાત્રા ત્રણ દિવસ ગ્રામ્ય કક્ષાએ ફરીને ગ્રામજનોને વિવિધ યોજનાકીય બાબતો અંગે માહિતગાર કરશે ઇવનિંગ બુલેટિનમાં બસ આટલું જ વધુ સમાચાર જોવા માટે જોતા રહો અરવલ્લી સમાચાર એટલે તમારો વિસ્તાર તમારી વાત